विद्यार्थी मित्रों, सामान्य ज्ञान विषय हवे आपणे भणवा जई रह्या छे। तो सामान्य ज्ञान एटले के जनरल नॉलेज। जनरल नॉलेज आपणे अत्यारे जोईए छे के केटलुं महत्वनुं छे। घणी बधी स्पर्धात्मक कसोटीओ थती होय छे, एमां जेम के आपणी शाळानी कसोटी मिशन 21 तमे जोयुं हशे, त्यार पछी तमारी परीक्षाओ, त्यार पछी आपणे सीरियल स्टूडियो, अमुक जे छे करोड़पति कौन बनेगा करोड़पति तमे जुओ छो, अमिताभ बच्चन सांजे आवे छे, एक फोटो बतावे क्या कोनो फोटो छे ओळखो, अने त्यारे घणी वखत आपणने खबर होय छे अने जे त्यां स्पर्धक बैठो छे एने खबर नथी होती। तो आपणे जो दररोज समाचार पत्रो वाँचीए, जो आपणे समाचारो सांभळीए अने वाँचन सतत वाँचन करता रहीए तो आपणुं ज्ञान ચોક્કસ વધારી શકીએ છે। તો સામાન્ય જ્ઞાન વિષયમાં આ વખતે તમારો અભ્યાસક્રમ શું છે એ જોઈ લઈએ। સૌથી પહેલા અભ્યાસક્રમમાં સામાન્ય પ્રશ્નો, જે સામાન્ય પ્રશ્નો એટલે કે કેવા પ્રશ્નો કે એબીસીડી, અંગ્રેજીની એબીસીડી છે તેમાં કુલ કેટલા અક્ષરો આવેલા છે, ગુજરાતીની વર્ણમાળા છે તેમાં ટોટલ કેટલા સ્વર અને કેટલા વ્યંજનો આવેલા છે, અને સામાન્ય પ્રશ્નો કહેવાય। બુદ્ધિચાતુર્ય, બુદ્ધિચાતુર્યની અંદર ઘણી વખત તમે એવા જોક સાંભળો છો કે એક હાથી હતો એને તમારે ફ્રીઝમાં પૂરવાનો છે, હવે તમારે ત્રણ સ્ટેપમાં હાથીને બહાર કાઢવાનો છે અને ઊંટને અંદર મૂકવાનો છે, આવું બધું સાંભળો છો, આ બુદ્ધિ ચાતુર્ય છે, એ બુદ્ધિથી થાય। આપણો દેશ ભારત, જેના વિશે આપણને બધી જ માહિતી હોવી જ જોઈએ, જે આપણને ઘણી વખત નથી હોતી, તો આપણા દેશ ભારતની વિશેષતા શું છે, તેનો વિસ્તાર શું છે, એ બધી માહિતી આપણે મેળવવાની છે। મનોરંજન, મનોરંજન એટલે સંગીત પણ હોઈ શકે, કલા પણ હોઈ શકે, ટીવીની અમુક સિરિયલો પણ હોઈ શકે, અમુક પિક્ચર પણ હોઈ શકે, અને સાહિત્ય પણ હોઈ શકે, ચિત્રકારો પણ હોઈ શકે, એને કહેવાય મનોરંજન, જે આપણને મનોરંજન પૂરું પાડે। ચિત્ર પરથી ઓળખ, ચિત્ર પરથી ઓળખ એટલે તમને કોઈ મારું ચિત્ર મોકલે તો તમે લખી શકો કે આ અમારા પ્રિન્સિપલ મેડમ છે, એવી રીતે તમારા કોઈ સર કે ટીચરનો ફોટો મોકલો તો તમારે ઓળખવાનું છે કે એ કોણ છે। ત્યાર પછી સપોઝ ગાંધીજીનો ફોટો મોકલ્યો તો તમને રાષ્ટ્રપિતા છે એવી ખ્યાલ હોવો જોઈએ। શારીરિક શિક્ષણ અને રમત જગત, જે તમારો સૌથી ફેવરેટ વિષય, કે જ્યારે પીટીનો પીરિયડ આવે ત્યારે આપણે એકદમ ફૂલ જોશમાં દોડી અને મેદાનમાં પહોંચી જઈએ, તો એ રમત જગત, અને એની સાથે તમને યોગા પણ શાળામાં શીખવાડવામાં આવે છે। તો આ કયું યોગાસન છે, એક મુદ્રા આપી હોય યોગની અને તમારે ઓળખવાની હોય કે આ કઈ મુદ્રા છે, તો એવી રીતના પ્રશ્નો શારીરિક શિક્ષણ અને રમત જગતને લગતા શિક્ષણ। કલાક્ષેત્ર, કલાક્ષેત્રની વાત મેં તમને અહીંયા પણ કરી કે મનોરંજનમાં પણ કલાક્ષેત્ર આવી શકે, અને કલાક્ષેત્ર આખું વિભાગ પણ છે, નૃત્ય છે, સંગીત છે, ચિત્રકલા છે, શિલ્પકળા છે, આ બધી કળાઓ છે। કમ્પ્યુટર વર્લ્ડ, જેની અત્યારે ઘણી બધી જરૂર છે આપણને, કે કમ્પ્યુટર ન આવડતું હોય તો આપણને મોબાઈલ પણ ના આવડે, અને મોબાઈલ જો આવડી જાય તો કમ્પ્યુટર આવડી જાય, આ બંને પરસ્પર છે એકબીજાના। તો કમ્પ્યુટર વર્લ્ડમાં પણ પૂછી શકાય કે ડિલીટ કી ક્યારે વપરાય, ડિલીટ કરેલી વસ્તુ ક્યાં જઈને પડે છે, તો આપણને ખબર હોવી જોઈએ કે રિસાયક્લિંગમાં હોય છે। વિષયો એક અને બે મેં લખેલું છે, તો વિષય એકમાં ભાષાઓ, ભાષાઓમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી વિષયો, બીજા વિષયોમાં શાસ્ત્રો, શાસ્ત્રો એટલે રામાયણ મહાભારત નથી, અહીં તમારે શાસ્ત્રોમાં સમજવાનું છે વિજ્ઞાન, ગણિત અને સામાજિક વિજ્ઞાન, એને શાસ્ત્રો કહેવાય, એટલે તમારા અભ્યાસક્રમમાં આવતી ભાષાઓ અને તમારા જ અભ્યાસક્રમને લગતા શાસ્ત્રોના પ્રશ્નો, આ આપણો અભ્યાસક્રમ છે। હવે આજે આપણે આમાંથી કયો ટોપિક ભણવાના છે, દર વખતે જરૂરી નથી કે એકથી જ શરૂઆત કરવી પડે, તો આપણે શરૂઆત કરીએ સરસ મજાના ટોપિકથી જેનું નામ છે ચિત્ર પરથી ઓળખ। તો કેટલાક ચિત્રો હું તમને બતાવતી જઈશ, અહીં તમને ચિત્ર દેખાશે અને આપણે એને ઓળખવાના છીએ, પરીક્ષામાં પણ એવી રીતે ચિત્રો આપ્યા હશે, ઘણી વખત ઓપ્શન હોઈ શકે, ઘણી વખત ઓપ્શન ન પણ હોય, અને સીધો પ્રશ્ન પણ હોય કે મને ઓળખો। પરીક્ષાની અંદર પરીક્ષા પદ્ધતિ કેવી હશે સામાન્ય જ્ઞાનની, તો સામાન્ય જ્ઞાનમાં તમને પૂછી શકાય કે ખાલી જગ્યા મળે, મને ઓળખો, જોડકા જોડ, જોડકા જોડો, મને ઓળખો, ખાલી જગ્યા પૂરો, એક શબ્દમાં જવાબ આપો,
આપેલ વાક્ય સાચું છે કે ખોટું તો ખરા ખોટું આવી રીતના પ્રશ્નો સામાન્ય જ્ઞાનની કસોટીમાં પૂછી શકાય જેનું તમારે ધ્યાન રાખવાનું છે સામાન્ય જ્ઞાનની કસોટી જ્યારે લેવામાં આવશે ત્યારે આ વિડિયો અને વર્કશીટના આધારે જ પ્રશ્નપત્ર કાઢવામાં આવશે જેનું ખાસ ધ્યાન રાખવાનું છે ચાલો સૌ પ્રથમ એક પ્રશ્ન આપણે જોઈએ મને ઓળખો મને ઓળખો પ્રશ્ન પણ છે અને ચિત્ર પરથી ઓળખો આ બંને એક જ વસ્તુ છે મેં તમને મારું એક્ઝામ્પલ આપ્યું કે કોઈ તમને મારો ફોટો બતાવે તો તમે તરત કહી દો કે આ અમારા પ્રિન્સિપલ મેટર છે હવે ઘણા ચિત્રો હું તમને બતાવીશ સૌથી પહેલા એક ચિત્ર અહીં છે જુઓ આ ચિત્ર સાનું છે તો રાજપીપળા પાસે આવે આપણા ભારતનું સૌથી મોટું સ્ટેચ્યુ છે અને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેચ્યુ કહેવાય તો એનું નામ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી તો તમારે એ ચિત્રની સામે આપેલ ચિત્ર કયા સ્થળ પર છે તો ત્યાં તમને ખબર હોવી જોઈએ કે કયા સ્થળ ઉપર બનાવેલું છે ત્યાર પછી હવેનું ચિત્ર જોઈએ તમે જુઓ છો તો આ કઈક લીટી જેવું દેખાય છે તો એ બધી લીટી સાની છે ઘણી વખત તમે આવું લખેલું જોયું છે ઘણા ક્લાસની ઉપર ઘણી જગ્યાએ કોલેજીસમાં તો આને કહેવાય રોમન નંબર્સ એમાં જુઓ આ એક લખેલું છે આનો મતલબ છે 1 આ છે એનો મતલબ છે 2 આ છે એનો મતલબ છે 3 આનો મતલબ છે 4 આનો મતલબ છે 5 આનો મતલબ છે 6 આનો મતલબ છે 7 આનો મતલબ છે 8 આનો મતલબ છે 9 અને આ છે 10 આ રોમન નંબર્સ છે જેને તમે ઇંગ્લિશમાં લખો છો 1 2 3 4 5 6 7 8 9 એન્ડ 10 અને રોમન નંબર્સ કહેવાય આ રીતે રોમન નંબર્સ લખાય છે ત્યાર પછીનું ચિત્ર જોઈએ શનિ મેં તમને કીધું શનિ શનિ શું કોઈ હીરોનું નામ કોઈ વ્યક્તિ ના આપણા જે ગ્રહો છે મુખ્ય 8 ગ્રહો આપણે તમે પહેલા ભણતા હતા 9 ગ્રહો છે પણ પ્લૂટોની ગણતરી ઘટી ગઈ ત્યારે તો હવે કેટલા ગ્રહો છે 8 ગ્રહો અને એમાં પણ સૌથી સુંદર ગ્રહ કે જેને 3 વલયો આવેલા છે ચિત્રમાં દેખાય છે કે એક મોટો ગોળો છે અને એની આજુબાજુ એની રિંગ્સ આવેલી છે તો શનિને 3 વલયો આવેલા છે અને આ શનિ ગ્રહનું ચિત્ર છે ત્યાર પછી એક બીજું ચિત્ર જોઈએ જે ચિત્ર છે આપણે એક સિરિયલ આવતી તમે આ વ્યક્તિને જોયો હશે કસેક તો જોયા છે એવું લાગે છે ને તો આ છે ચાણક્ય જેનું બીજું નામ છે કૌટિલ્ય અને ચાણક્ય એ પોતાની રાજનીતિ માટે જાણીતા હતા તો ઘણી વખત આપણે કહીએ છીએ કે એના વિચારો જો ને ચાણક્ય જેવા છે તો એ છે ચાણક્ય હવે એક ચિત્ર જોઈએ આ ચિત્ર કોનું છે ઘણા ઓળખે છે સાચી વાત મુકેશ અંબાણી અંબાણી બ્રધર્સ અને એમાં પણ મુકેશ અંબાણી હવે આગળ જોઈએ આટલી મોટી બિલ્ડિંગ જે દેખાય છે એ ક્યાં આવેલી છે પહેલા તો એ છે ગુજરાતમાં શું છે એ ગુજરાતની વિધાનસભાનું ચિત્ર છે અને ગુજરાતની વિધાનસભા આવેલી છે ગાંધીનગરમાં આપણને આપણા ગુજરાત વિશે પણ પૂરેપૂરી માહિતી હોવી જોઈએ આગળ જોઈએ ગેમ્સ બધા જ રમે પણ બે જણ જ્યારે પોતાનું મગજ દોડાવીને ગેમ રમતા હોય જ્યારે હાથી ઘોડા અંદર આવતા હોય તો એ કઈ ગેમ છે સાચી વાત ચેસ તો ચેસ ચેસ જે વિશ્વમાં ફેમસ છે એવો આપણો ભારતીય ખેલાડી જેનું નામ છે વિશ્વનાથ આનંદ આ એમનું ચિત્ર છે આગળ આપણે એક ચિત્ર જોઈએ તો એ ચિત્ર કોનું છે તમે તરત જ ઓળખી જશો એ મને વિશ્વાસ છે અને તમારે જ્યારે વર્કશીટ આવશે ત્યારે જાતે નામ લખવાના છે આ ચિત્ર કોનું છે ઇન્દિરા ગાંધી મેં કહ્યું એમ કે તમે તરત જ ઓળખી જશો શ્રીમતી ઇન્દિરા ગાંધી ચાલો બીજું એક ચિત્ર જોઈએ આમને પણ તમે ઓળખો છો 5 સપ્ટેમ્બર
આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ અને આ ચિત્ર છે ડોક્ટર રાધાકૃષ્ણન સર્વપલ્લીનું. હવે બીજું એક ચિત્ર કદાચ ઘણા ઘણા ત્યાં ગયા પણ હશે. હવે એ ચિત્ર જોઈએ. એ ચિત્ર સામે છે તમારે અત્યારે નવી નોટ આવી છે ને એમાંની એક નોટ ઉપર આનું ચિત્ર પણ છે. તો આ છે દિલ્હીનો લાલ કિલ્લો. હજી જ્યારે પરીક્ષામાં પૂછાય છે ને ત્યારે આપણે ફટાકડીને યાદ આવતું નથી, તરત જ યાદ નથી આવતું કે આ જગ્યા છે, પણ આપણે જ્યારે એની મુલાકાત લીધી હોય તો આપણે એ જગ્યાને ક્યારેય ભૂલતા નથી. તો જો મુલાકાત ન લીધી હોય તો આ કોરોના કાળ પતી જાય ત્યાર પછી ચોક્કસ આ બધા સ્થળોની મુલાકાત લેવાનો પ્રયત્ન કરજો. હવે સૌથી વધારે અત્યારે આપણને જેમાં ઇન્ટરેસ્ટ છે એ કે આકાશ પ્રસન્ન કરીને ઉડી જાય અને દુશ્મન દેશ ઉપર તૂટી પડે એવા ઘણા વિમાનો આપણે ત્યાં આવ્યા, તમે સમાચારમાં પણ જોયું હશે. તો એમાં એક વિમાન છે જેનું આ ચિત્ર છે અને એનું નામ છે રફેલ, ફાઇટર જેટ છે રફેલ. ત્યાર પછી આગળ પણ એક ચિત્ર છે. હવે જોઈએ થોડું પક્ષી જગત બાજુ જોઈએ. પક્ષી જગતમાં પણ સૌથી મોટું પક્ષી કયું, સૌથી નાનું પક્ષી કયું, કયું પક્ષી ઉડી નથી શકતું, કયું પક્ષી સૌથી મોટા ઈંડા આપે છે, આવી બધી વાતો આપણે સાંભળી છે. તો અહીં પણ આ એક પક્ષીનું ચિત્ર છે જેનું નામ છે સહામૃગ, જેને આપણે ઇંગ્લિશમાં ઓસ્ટ્રિચ કહીએ છીએ. હવે આગળ એક ચિત્ર છે. ચાલો હવે દરિયાના પાણીમાં જવાનું છે, જહાજમાં બેસવાનું છે. જ્યારે જહાજની વાત આવે ને ત્યારે આપણે જહાજમાં બેઠા હોય કે ન બેઠા હોય આપણને એક જહાજનું નામ યાદ આવે. આ એનું ચિત્ર છે અને એનું નામ છે ટાઇટેનિક. સાંભળી છું ને ટાઇટેનિક. યસ, તમારે લખવાનું છે કે આ ચિત્ર ટાઇટેનિકનું છે. ત્યાર પછી હા, દિલ્હી જશો તો આગ્રા તો જવાના છે. તો આગ્રામાં આવેલી સૌથી સુંદર ઇમારત જેનું નામ છે તાજમહેલ. હવે દુનિયામાં જો આપણે મિસાઇલ્સની વાત કરવી હોય તો મિસાઇલ મેનને ભૂલાય નહીં. આ ચિત્ર તમે એમને સારી રીતે ઓળખો છો, તમને નામ પણ ખબર છે. તો એમને મિસાઇલ મેન તરીકે ઓળખવામાં આવે છે અને એમનું નામ છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. ત્યાર પછી એક બીજું ચિત્ર જે મહાન વ્યક્તિ છે. આ ચિત્ર કોનું છે? ઘણી વખત આપણે ઇતિહાસમાં એમનું નામ સાંભળ્યું છે. ઘોડા ઉપર જ્યારે કોઈનું ચિત્ર જોઈએ તો આપણને તરત જ એમની યાદ આવે એવા મહારાણા પ્રતાપનું ચિત્ર છે. આગળ બીજા એક ચિત્ર વિશે વાત કરીએ જે તમને પિક્ચર જોવાની ઘણી મજા આવે, એ પછી ઇંગ્લિશમાં આવે કે ડબિંગ લેંગ્વેજમાં આવે, હિન્દીમાં આવે, ગમે તે લેંગ્વેજમાં આવે, પણ તમે એ જોવાની મજા બાળકોને ચોક્કસ આવે. મમ્મી પપ્પાને કદાચ એવું થાય, મમ્મીને ખાસ કરીને, કાં તો ચિત્રી જડે એવું મોડું છે. તો આ એક ચિત્ર જુઓ. યસ, ડાયનેસોર્સ. તો ડાયનેસોર છે અને આ ચિત્ર ડાયનેસોરનું છે. અત્યાર સુધી મેં તમને જે પણ ચિત્રો બતાવ્યા એની બક્ષી હું તમને મોકલીશ અને એ તમારે જાતે એનું નામ લખવાનું છે. હું તમને કોઈ જગ્યાએ નામ લખીને આપવાની નથી. તો ચિત્ર જોવાના અને એના નામ લખવાના. ઘણા એવા ચિત્રો આપીશ કે જેની ચર્ચા મેં તમારી સાથે એની નથી કરી, પણ તમે એમને ઓળખો છો, એમને જાણો છો. જો ના જાણતા હોય તો ગૂગલ બાબા તમારા માટે છે જ, તો થોડું સર્ચ કરજો અને શોધવાનો પ્રયત્ન કરજો અને પરીક્ષામાં ચોક્કસ આમાંથી પૂછાશે તો એના માટે તૈયાર રહેજો. ઓકે મિત્રો, ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.